विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान अर्थशास्त्र विषय ની અંદર 18મા પ્રકરણની આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે। विद्यार्थी मित्रों, अपना अर्थशास्त्र विषय ની અંદર प्रकरण नंबर 17, 18 અને 19 આ ખાસ મહત્વ ધરાવે છે। मित्रों, આનો અર્થ એ થાય કે 17મો ચેપ્ટર જે છે ગરીબી અને બેરોજગારી એનો આપણે ઓલરેડી અભ્યાસ કર્યા છે અને આજથી આપણે 18મા પ્રકરણની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે। એક એક મુદ્દાને શાંતિથી વ્યવસ્થિત રીતે આપણે સમજીશું, પણ સાથે સાથે તમારો સહકાર ની છે એ પણ એટલો જ જરૂરી છે। કારણ શિક્ષક એ વિદ્યાર્થીને ભણાવે, પણ તૈયારી કોને કરવાની છે? વિદ્યાર્થીને। વિદ્યાર્થીને બોર્ડનું પેપર પણ લખવાનું છે। આનો અર્થ એ થાય કે આપણે જે હું તમને અભ્યાસ કરાવું એ જ વસ્તુ જે છે એને વારંવાર રિપીટ કરજો। આખા અભ્યાસક્રમ ની અંદર જે ખાસ 3-4 ચેપ્ટર મહત્વના છે એમાંનું એક છે આ। સામાજિક વિજ્ઞાન ની અંદર ઇતિહાસ વિભાગ આપણે ભણ્યા, ભૂગોળ વિભાગ ભણ્યા। આ બધા વિભાગ એવા છે કે જો એક વખત તમે સેલ્ફ મેડ એટલે કે તમે જાતે તૈયારી કરવી હોય તો પણ કદાચ તમે આ પ્રકરણની તૈયારી કરી શકો, પણ તમને જે પ્રકરણો અઘરા પડે છે એની અંદર ચેપ્ટર નંબર 15, 16, 17, 18, 19 આ બધા પ્રકરણ એવા છે કે જેની અંદર ખરેખર તમારે શિક્ષક પાસેથી માર્ગદર્શન લેવું પડે। બીજા અર્થમાં કહીએ આપણે તો સામાજિક વિજ્ઞાન જે છે એની જે કઈ પણ ફી છે એ અહીંયા વસૂલ થાય, આવું આપણે કહી શકાય ટૂંકમાં। તો આપણે આ પ્રકરણ જે છે એને મેં કીધું એ પ્રમાણે ખૂબ સારી રીતે આપણે સમજીએ છીએ, તૈયારી સાથે સમજીએ છીએ, પણ માત્ર ને માત્ર શિક્ષક પર ડિપેન્ડ નહીં રહેતા આપણે પણ એની તૈયારી કરવી પડશે। જેટલું જેટલું ચાલતું જાય એટલું એટલું તૈયારી કરતા જશો તો સહેજ પણ તકલીફ નહીં પડે, આની મારી ગેરંટી છે। તો શરૂઆત કરીએ છીએ આપણે પ્રકરણ નંબર 18 જેનું નામ છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ। મિત્રો, આ પ્રકરણ જે છે એ બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સનું પૂછાય છે। ભાવ વધારો કોને કહેવાય અને ગ્રાહક જાગૃતિ એટલે શું? આપણે સ્વભાવ છે કે દરેક વ્યક્તિ જે છે એ ગ્રાહક છે। તમે ભલે નાની ઉંમર હોય પણ છતાં તમે બજારમાં કોઈક ને કોઈક વસ્તુ લેવા માટે જતા હશો। સ્ટેશનરીની વસ્તુ હોય, ચોપડા હોય, બેગ હોય કે ઘરેથી મમ્મી કે પપ્પા કોઈ વસ્તુ લેવા માટે મોકલે તો પણ આપણે બજારમાં જતા હોઈએ। તો ગ્રાહક તરીકે આપણે કઈ કઈ વસ્તુની કાળજી રાખવી જોઈએ, ગ્રાહક તરીકે આપણે કયા કયા અધિકારો છે, કઈ કઈ ફરજો છે અને ખાસ કરીને ભાવ વધારો કેમ થાય છે? કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ભાવ વધારો એ દિવસે ને દિવસે વધતો જાય છે, વ્યક્તિની આવક કરતાના ખર્ચ જે છે એ વધતા જાય છે। તો આ ભાવ વધારો જે છે એ કઈ રીતે થાય છે એને અટકાવવા માટે આપણે શું કરી શકીએ, તો એના વિશે પણ આપણે આ પ્રકરણમાં શીખવાનું છે। બોર્ડની પરીક્ષામાં ફરીવાર બોલું છું, આ ચેપ્ટર 4 માર્ક્સનું પૂછાશે। તો એની અંદર ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, તેના પછી એમસીક્યુ હેતુલક્ષીમાં પણ પૂછાય, 2 ગુણના પ્રશ્નમાં પણ પૂછાય અને 3 ગુણના પ્રશ્નમાં પણ આ પાઠમાંથી પ્રશ્ન પૂછી શકાય। તો હવે આપણે શરૂઆત કરીએ છીએ આ પાઠના બે ભાગ, એક ભાગ ભાવ વધારો અને બીજો ભાગ ગ્રાહક જાગૃતિ। તો શરૂ કરીએ છીએ આપણે પહેલો વિભાગ ભાવ વધારો। પહેલો પ્રશ્ન છે, સ્થિરતા સાથે ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે, સમજાવો। મિત્રો, અહીંયા એવું કહેવા માંગે છે કે ભાવ વધવા જોઈએ, ઝાટકો લાગે ને કેમ? મોંઘવારી વધે કોને ગમે? કોઈને ન ગમે, પણ અર્થશાસ્ત્ર એવું કહે છે કે ભાવ વધારો થવો જોઈએ પણ એ સ્થિરતા સાથે, કાળા બજારથી નહીં, દાણચોરીથી નહીં, પરંતુ સ્થિરતા સાથે। જો ભાવ વધારો થાય તો દેશનો આર્થિક વિકાસ શક્ય બને। કઈ રીતે થાય એ વાતને આજે આપણે ખૂબ સુંદર રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। બરાબર ધ્યાન આપીને સમજશો અહીંયા ને અહીંયા આવડી જશે અને તમને એ વસ્તુ કાયમ માટે યાદ રહી જશે। તો શરૂઆત કરીએ છીએ આપણે, સામાન્ય રીતે ભાવ વધતા ઉત્પાદકો કે યોજકોનો નફો વધે છે। ઉત્પાદકો એટલે યોજકો કોણ? તો કે જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે, જે વ્યક્તિ ચીજ વસ્તુ બનાવે છે એને ઉત્પાદક તરીકે ઓળખવામાં આવે છે। બજારની અંદર સ્વભાવ છે કે માની લો કે આપણે સાબુ લેવા માટે જઈએ તો એ સાબુની કિંમત માનો કે 12 રૂપિયા છે અને ભાવ વધીને 15 રૂપિયા થાય છે, તો સ્વભાવ છે કે ઉત્પાદક જે છે એના નફામાં શું થશે? વધારો થશે, રેડી છે?
એટલે 12 રૂપિયાનો જે સાબુ છે અને એમાં પણ એને 2 રૂપિયાનો ફોટો મળતો જ છે પણ હવે 3 રૂપિયા ભાવ વધ્યા એટલે એને એવું બને કે 5 રૂપિયા એનો નફો શું થશે વધશે ફરીવાર કોનો નફો વધે મિત્રો ઉત્પાદકો કે યોજકોનો આગળ નફા રૂપી અણધારે લાભ થવાથી એને નવા ઉત્પાદક કે સાહસો શરૂ કરવાની તક પૂરી પાડે છે સ્વાભાવિક છે કે ઉત્પાદકનો નફો વધે એટલે એની પાસે નફો જમા થશે આ નફો એ મૂકી નહીં રાખે એ શું કરશે તો એની પાસે માનો કે અત્યારે એની પાસે જે યંત્રો છે એની પાસે કાચો માલ છે એ ધંધાનો શું કરશે પોતે વિસ્તાર કરશે એનો અર્થ એ થાય કે પોતાના ધંધાને એ વધારશે ને ધંધાને વધારશે એનો મતલબ શું થાય નવી જગ્યા રાખશે નવા યંત્રો લાવશે કાચો માલ લાવશે કર્મચારી જે છે એને કામ પર રાખશે એટલે એના ધંધાનો શું થયો વિસ્તાર થયો ફરીવાર તો અહીંયા નફા રૂપી અણધારો લાભ થવાથી એને નવા ઉત્પાદક કે સાહસો શરૂ કરવાની તક મળે છે એક એકમ છે એમાંથી બીજો એકમ શરૂ કરે બે એકમ છે તો બીજા ચાર એકમ શરૂ કરે એમ કરતા કરતા નવા ઉત્પાદક કે સાહસો એ શરૂ કરે છે નંબર બે નવા મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે પરિણામે ઉત્પાદક કે પ્રવૃત્તિ વધે છે અને રોજગારી વધે છે મિત્રો એની પાસે જે નફો વધ્યો છે અથવા તો નફો થયો છે એ નફો જે છે એ ધંધાના વિસ્તાર માટે વાપરશે એને કારણે નવું ઉત્પાદન સાહસ શરૂ થાય નવું ઉત્પાદન વધે છે અને સાથે સાથે નવી રોજગારીનું સર્જન થશે એના આ એકમ ની અંદર એની પાસે જે કઈ પણ કર્મચારીઓ છે એ કર્મચારી તો આ જ એકમમાં કામ કરશે એ જે નવું એકમ શરૂ કરે છે એ નવા એકમ ની અંદર એને નવા માણસોની જરૂર પડશે એટલે કે નવી રોજગારીનું શું થશે સર્જન નવી રોજગારી સર્જન થાય એટલે બેરોજગારી શું થાય દૂર થાય બેરોજગારી દૂર થાય એટલે ગરીબી પણ શું થાય દૂર થાય ઓકે આગળ વધીએ તો અહીંયા ઉત્પાદકો પોતાની આવક વધતા એ વધારામાંથી પોતાના કામદારોને વેતન વધારા રૂપે ચૂકવે છે સ્વાભાવિક છે કે માલિકની આવક વધશે તો એ માલિક પોતાના આ નફામાંથી અમુક ટકા રકમ દે છે એ કામદારોને પગાર વધારામાં આપશે માની લો કે જે કર્મચારીનો પગાર 12,000 રૂપિયા હતો એને એ 15,000 પગાર કરી આપશે આનો અર્થ એ થયો કે કામદારની આવકમાં શું થયો વધારો કામદારની આવકમાં વધારો થયો એટલે એ શું કરશે તો કે એ પૈસાને વધારે ખર્ચ કરી શકશે 12,000 હતા ત્યારે એ મર્યાદિત વસ્તુ ખરીદી શકતો હતો પરંતુ બીજા 2 કે 3,000 રૂપિયા વધ્યા તો એવા વખતે શું કરશે 2-3,000 રૂપિયા વધારે ખર્ચ કરી શકશે ફરીવાર જે તો ઉત્પાદકો પોતાની આવક વધતા એ વધારામાંથી પોતાના કામદારોને વેતન વધારા રૂપે ચૂકવે છે એટલે કે કારીગરો જે છે એના પગારમાં શું થશે મિત્રો વધારો ત્યારબાદ વાત કરી આમ સૌની આવક વધતા મિત્રો ફરીવાર બોલું છું સૌની આવક વધતા એટલે શું તો પહેલામાં પહેલા કોની આવક વધી છે માલિકની માલિકની આવક વધી છે નફો વધ્યો છે એટલે એ શું કરશે વધુ પ્રમાણમાં કાચો માલ ખરીદશે યંત્રો લાવશે નવા માણસો જે છે એને રોજગારી આપશે ચાલુ કર્મચારી જે છે એના પગારમાં શું કરશે વધારો તો આ રીતે દરેક લોકોની આવક જે છે એમાં શું થશે વધારો એને કારણે ખરીદ શક્તિમાં વધારો થતા તેમનું જીવન ધોરણ ઊંચું આવે છે આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ વેગ પકડે છે મિત્રો અહીંયા માલિકની આવક વધે છે અને કર્મચારીની આવક વધે છે એટલે સૌની આવક વધે છે કર્મચારીની ખરીદી શક્તિ વધતા બજારમાં માંગમાં વધારો થશે સ્વાભાવિક છે કે તમારી પાસે દિવાળી સુધી એવું બને કે ભાઈ તમારો પગાર 20,000 રૂપિયા હોય પણ દિવાળીમાં તમને કંપની 20,000 રૂપિયા બીજું બોનસ આપે તો તમારી આવક થઈ ગઈ મહિનાની 40,000 તો તમે તરત જ તમારા ઘરની અંદર રેફ્રિજરેટર ખરીદવું હોય ટેલિવિઝન ખરીદવું હોય એસી ખરીદવું હોય ઘણા સમયથી વાહન લેવાની ઈચ્છા હોય તો એમાં આપણે એ ખર્ચ કરીએ છીએ એટલે માંગમાં શું થશે વધારો પેલા બસમાં ધક્કા ખાઈને જોબ પર જતા હતા હવે આપણી પાસે બાઇક આવી ગયું આપણી પાસે એક્ટિવ આવી ગયું તો સ્વાભાવિક છે કે પેલા કરતા આપણું જીવન ધોરણ એટલે કે સુખાકારીમાં શું થશે વધારો કેમ આવક વધી એટલે ખર્ચ પણ શું થશે વધશે ફરીવાર તો અહીંયા આ રીતે આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ જે છે એ શું કરે વેગ પકડે છે આથી કહી શકાય કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે એટલે કે ભાવ જેમ વધતા જાય એમ માલિકની આવક વધે કર્મચારીની આવક વધે કર્મચારીની આવક વધે એટલે કર્મચારી શું કરશે બજારમાંથી ચીજ વસ્તુ ખર્ચ કરશે ચીજ વસ્તુ પાછળ એ નાણાં વાપરશે આમ બજારની અંદર વસ્તુની માંગમાં શું થશે વધારો માંગમાં વધારો થાય એટલે વળી પાછો ભાવમાં શું થશે વધારો આને બીજા અર્થમાં આપણે શું કહીએ છીએ સાયકલ કહીએ શું કહીએ એને બેટા સાયકલ
ओके तो शुरू करी छे આગળનો મુદ્દો તો અહીંયા સ્થિરતા સાથે થતો ભાવવધારો એ અર્થતંત્ર માટે પોષણરૂપ છે એટલે કે દરેક લોકોની આવક વધે છે માલિકની આવક વધે કર્મચારીની આવક વધે બજારમાં વેપારી વધે છે એની આવક વધે તો એને કારણે સ્થિરતા સાથે થતો ભાવવધારો એ બજાર માટે શું બનશે પોષણરૂપ બનશે અર્થતંત્ર જે છે એને મજબૂતી આપશે હવે आज बात संक्षिप्त शब्दों द्वारा हूँ तक सरलता समझा प्रयत्न करू छु फरी एक वक्त अपने पाचा रिविजन तो कर तो शुरू कर शुरुआत में शू बजार चीज वस्तु की किमत में शू भाव वधारो अहिया भाव वधारो थता मालिक नी आवक में शू वधारो मालिक नी आवक में वधारो थाय एटले मालिक ए नव मूडीरोकाण करशे एटले के पोते नवी उत्पादकीय प्रवृत्ति तरफ शुं करशे आगळ वधशे नवा उद्योगोनी स्थापना करशे एने कारणे लोकोने काम जे नवी रोजगारी प्राप्त थाय छे अने चालू कामदारो जे छे एने शुं प्राप्त थशे वेतनो वधारो अने वेतन वधारो थशे एटले सुगा छे के कामदार ए पैसा दे छे एने घरमां नहीं राखवा मूके ए शुं करशे एने वापरशे तो एने कारणे ए वधु सुखी बनवा माटे प्रयत्न करशे એટલે કે એનું જીવન ધોરણ કેવું આવશે ઊંચું તો આ પ્રશ્નને જો સરળતાથી આપણે યાદ રાખો હોય તો આટલા શબ્દો જે છે એને જો તમે બરાબર રીતે માઇન્ડમાં ક્લિયર કરી દો આખી સાયકલ કઈ રીતે બને એ જો તમે સમજી લો તો ચોક્કસપણે તમને જવાબ લખતા આવડી જાય આગળનો પ્રશ્ન શીખતા પહેલા એક વખત આપણે એનું પુનરાવર્તન કરી લઈએ તો વાત કરીએ સ્થિરતા સાથે ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે ભાવ વધવા જોઈએ પણ સ્થિરતા સાથે બેફામપણે ભાવ વધારો થવો જોઈએ નહીં અહીંયા વાત કરીએ છે કે માલિકની આવક વધવી જોઈએ ઘણી વખત એવું બને છે કે માલિકને પોતાના ઉત્પાદનના ભાવ બજારમાં ઓછા મળે અને એવું બને કે વેપારી દ્વારા સંગ્રહખોરી અને કાળા બજાર કરવામાં આવે અને એનો ભાવ વધારો થાય તો એક બાજુ માલિકની આવક વધતી નથી પણ ગ્રાહકને એટલે કે કામદારને પૈસા કેવા ચૂકવવા પડે છે વધારે તો આ જે ભાવ વધારો થાય એ સમાજ માટે ઘાતક છે સમાજ માટે નુકસાનકારક છે એટલે અહીંયા વાત એવી છે સ્થિરતા સાથે ભાવ વધારો થવો જોઈએ તો વાત કરીએ છીએ આગળ સામાન્ય રીતે ભાવ વધતા ઉત્પાદકો કે યોજકોનો નફો શું થશે વધશે તો અહીંયા બજારની અંદર ચીજ વસ્તુની કિંમતમાં જો વધારો થાય તો માલિક એટલે કે ઉત્પાદક છે એની આવકમાં શું થશે વધારો હવે નફા રૂપી અણધાર્યા લાભથી તેને નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવાની એને તક પ્રાપ્ત થાય છે એટલે કે નફા રૂપી એને જે લાભ મળે છે એ નફામાંથી એ શું કરશે પોતે તો કે નવા ઉત્પાદકીય એકમોની શરૂઆત કરશે નવા ઉત્પાદકીય એકમોની શરૂઆત કરે છે એને કારણે શું થાય તો કે નવા મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિ વધે છે એટલે પહેલા કરતા ઉત્પાદનમાં શું થશે વધારો માણસોને રોજગારી મળશે એટલે કે નવી રોજગારીનું સર્જન થશે ત્યારબાદ વાત કરીએ ઉત્પાદકો પોતાની આવક વધતા એ વધારામાંથી પોતાના કામદારોને વેતન વધારા રૂપે ચૂકવે છે જો માલિકની આવકમાં વધારો થાય તો એ આવકની અંદર કર્મચારીનું પણ યોગદાન છે એની મહેનત છે એનો પુરુષાર્થ છે તો એને પણ નફા વધારાની અંદરથી એને અમુક બાબતો જે છે અમુક નાણા છે એને વેતન વધારા રૂપે ચૂકવવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ આમ સૌની આવક વધતા ખરીદ શક્તિમાં વધારો થતા તેમનું જીવનધોરણ ઊંચું આવે છે આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ વેગ પકડે છે એટલે કે માલિક અને કર્મચારી અને વેપારી દરેક લોકોની આવક વધે આવક વધતા ખરી શક્તિ વધે એટલે જીવનધોરણ ઊંચું આવશે લોકો વધુ સારી સુખ સગવડતા આપતી જે ચીજ વસ્તુ લે છે એની માંગમાં શું કરશે વધારો વાત કરીએ આપણે આગળ આ રીતે આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ વેગ પકડે છે આથી કહી શકાય કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે સ્થિરતા સાથે થતો ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષણરૂપ છે એટલે કે સ્થિરતા સાથે જો ભાવ વધારો થાય તો અર્થતંત્ર જે છે એને પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે ફરી એક વખત આ પ્રશ્ન જે છે એને આપણે ટૂંકમાં એનો જવાબ સમજવો હોય તો મુદ્દા કયા યાદ રાખીશું આપણે ભાવ વધારો થાય એટલે માલિકની આવક વધે એટલે માલિક નવું મૂડીરોકાણ કરશે જેને કારણે નવું ઉત્પાદન પણ થશે અને નવા કર્મચારીઓને રોજગારી પણ પ્રાપ્ત થશે જૂના કર્મચારી જે છે એવા કામદારોનું વેતનમાં શું થશે વધારો અને કામદારોનું જીવનધોરણ જે છે એ ઊંચું આવે છે એમ સ્થિરતા સાથે ભાવ વધારો જે છે એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા પ્રશ્ન તરફ હવે આપણે જઈ રહ્યા છીએ
तो खास ध्यान आपजो। भार वृद्धि अर्थतंत्रना વિકાસમાં સમસ્યારૂપ બને છે, સમજાવો। મિત્રો હમણાં આપણે જે ચર્ચા કરી એ એવી હતી કે સ્થિરતા સાથે ભાવ વધારો એ અર્થતંત્ર માટે કેવો છે જરૂરી, પરંતુ અહીંયા આપણે થોડો પ્રશ્ન લગાવ્યો છે કે ભાવ વૃદ્ધિ અર્થતંત્રના વિકાસ માટે એ સમસ્યારૂપ છે। બહુ સીધી વાત છે, ભાવમાં વધારો થાય એટલે અર્થતંત્ર જે છે એમાં મોટા ફેરફારો જોવા મળે છે। તો હવે આ પ્રશ્ન અથવા આ વાક્ય જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। પ્રથમ વાક્ય છે, અર્થતંત્રમાં તમામ ક્ષેત્રોમાં ભાવમાં સતત અને એકધારા દરે ઊંચા દરે થતા વધારાને ફુગાવા રૂપી ભાવ વધારો કહે છે, જે સમસ્યારૂપ છે। મિત્રો અહીંયા એક શબ્દ આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ફુગાવો એટલે શું? તો ચીજ વસ્તુ જે છે એની ખરીદ શક્તિ ઘટે, ખરીદ શક્તિ ઘટવી એટલે શું? તો બજારની અંદર ચીજ વસ્તુના ભાવ એટલી હદે વધી જાય કે વ્યક્તિ જે છે એ પોતે એ વસ્તુને ખરીદી શકે નહીં। બજારમાં વસ્તુ તો હોય પણ લોકો એને ખરીદી શકે નહીં, આને આપણે ફુગાવા તરીકે ઓળખીએ છીએ। બહુ જ સાદા અને સિમ્પલ અર્થમાં, અર્થશાસ્ત્રમાં તો આનો બહુ ઊંડાણપૂર્વક અર્થ થાય છે, પણ આપણે અત્યારે એને સાદા અર્થમાં તમારી ઉંમર અને સમજણ પ્રમાણે આપણે આટલી વાતને સમજીએ છીએ। તો જ્યારે અર્થતંત્રમાં તમામ ક્ષેત્રના ભાવમાં સતત અને એકધારા દરે ઊંચા દરે થતા વધારાને ફુગાવારૂપી ભાવધારો કહે છે, જે એક સમસ્યારૂપ છે। મિત્રો એનો અર્થ એ થાય, તમામ ક્ષેત્ર, અનાજની વાત કરીએ, મોટર વ્હીકલ ની વાત કરીએ, ઇલેક્ટ્રોનિક્સ ની વાત કરી, દરેકે દરેક ક્ષેત્ર જે છે એની અંદર એક ધારો અને સતત ઊંચા દરે જો ભાવ વધારો થાય તો એને ફુગાવા રૂપી ભાવ વધારો તરીકે ઓળખવામાં આવે છે, જે દેશના વિકાસ માટે એક સમસ્યારૂપ બને। કઈ રીતે બને એને આપણે સમજીએ છીએ। અર્થતંત્રમાં ચીજ વસ્તુ કે સેવાની ભાવ સપાટીમાં એકધારી રીતે અને સતત ઊંચા દરે નોંધપાત્ર રીતે વધારો થતો હોય છે, ત્યારે તાત્કાલિક ચીજ વસ્તુ અને સેવાનો કુલ ઉત્પાદન વધતું નથી, પરંતુ નાણામાં પુરવઠો ઝડપથી શું થાય, વધે છે। મિત્રો આપણે વાત કરીએ કે જ્યારે ચીજ વસ્તુ જે છે એના ભાવમાં વધારો થાય, આપણે સૌ જાણીએ છીએ કે ચીજ વસ્તુના ભાવમાં વધારો ક્યારે થાય, કે માંગણી સામે પુરવઠો ઓછો હોય। ફરી વાર બોલું છું, માંગણી સામે પુરવઠો કેવો હોય, ઓછો, એટલે કે બજારમાં વસ્તુની માંગ વધારે છે પરંતુ એનો જથ્થો ઓછો છે, અને જયારે નાણાંનો પુરવઠો શું થાય, વધારે હોય, એવા વખતે લોકો વધુ કિંમત આપી અને વસ્તુને શું કરે, પોતે ખરીદવાનો પ્રયત્ન કરે છે। અને એટલા માટે બજારની અંદર જયારે ભાવ વધારો થાય ત્યારે ચીજ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં વધારો થતો નથી, પરંતુ બજારમાં નાણું જે છે એ ચોક્કસપણે વધે છે। ક્લિયર છે? બરાબર, ફરી વાર આપણે જોઈએ છીએ હમણાં, તો અર્થતંત્રમાં ચીજ વસ્તુ કે સેવાની ભાવ સપાટીમાં એકધારે રીતે અને સતત ઊંચા દરે નોંધપાત્ર રીતે વધારો થતો હોય છે, ત્યારે તાત્કાલિક ચીજ વસ્તુ અને સેવાનો ઉત્પાદન વધતું નથી, પરંતુ નાણાંનો પુરવઠો ઝડપથી શું થશે, વધશે। આનો અર્થ એ થાય કે બજારની અંદર માની લે કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ જે છે એનો જથ્થો અત્યારે જેટલો છે એટલું એટલો છે, હવે વસ્તુ એવી થશે કે દિવાળીનો તહેવાર આવે છે એટલે આની માંગમાં શું થશે, વધારો, માંગમાં વધારો થાય એટલે એના ભાવમાં શું થશે, વધારો, તો લોકો જે છે એ શું કરશે, વધુ નાણાં આપીને પણ એ શું કરે, વસ્તુને ખરીદવાનો પ્રયત્ન કરશે। એનો અર્થ એ થાય કે બજારની અંદર અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો શું થશે, વધશે। ક્લિયર છે? બરાબર, ઓકે, હવે આગળનું વાક્ય આપણે જોઈએ, આમ ખૂબ વધારે પડતો નાણો થોડીક જ ચીજ વસ્તુને પકડવા માટે પાછળ દોડે છે, આવી ભાવ વૃદ્ધિની પરિસ્થિતિને ફુગાવાજન્ય પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો અહીંયા આપણે વાત કરી છે, વધારે પડતો નાણો થોડીક ચીજ વસ્તુને પકડવા પાછળ દોડે છે, એનો અર્થ એ થાય કે અહીંયા વસ્તુનો પુરવઠો ઓછો છે પણ એની માંગ કેવી છે, વધારે, એટલે કે વધારે પડતું નાણું જે છે એ થોડીક ચીજ વસ્તુને ખરીદવા પાછળ દોડે છે, અને ફુગાવાજન્ય પરિસ્થિતિ કહેવાય, કારણ વસ્તુની કિંમત જે છે એ કેવી થઈ ગઈ, વધી ગઈ, વસ્તુ થોડી છે પણ એના ભાવ કેવા ચૂકવે છે, આપણે વધારે, જેને ફુગાવાજન્ય પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે। હવે આગળનો મુદ્દો છે આપણે, તો ભાવમાં થતી મોટી ઉથલપાથલ ખર્ચ આવક અને નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરી અર્થતંત્રમાં અસંતુલા સર્જે છે, ત્યારે ભાવવૃદ્ધિ અર્થતંત્રના આર્થિક વિકાસમાં સમસ્યારૂપ બને છે।
मित्रों स्वाभाविक छे के भाव वधे छे परंतु सामे लोकोनी आवक वधती नथी, एटले के लोकोनो खर्च वधशे पण सामे आवक वधशे नहीं, जेने आपणे भाव वधारो कहीए छे। ए समस्याने लीधे अर्थतंत्रमां घणी बधी मोटी उथलपाथल थती जोवा मळे छे। तो आ रीते आवक खर्च अने नाणाना पुरवठाने अस्तव्यस्त करी अने अर्थतंत्रमां असंतुलन सर्जे छे, कारण एक बाजु लोकोनो खर्च वधशे परंतु सामे एनी आवकमां वधारो थतो नथी, अने एटला माटे आवी जे भाव वधारानी स्थिति जे छे ए अर्थतंत्र माटे खतरारूप छे अथवा समस्यारूप छे। लेक्चर पूरो करता पहेला एक वखत आपणे आ प्रश्नने फरीवार समजी रह्या छे। तो भाव वृद्धि अर्थतंत्रना विकासमां समस्यारूप बने छे, समजावो। अर्थतंत्रमां तमाम क्षेत्रोना भावमां सतत अने एकधार दरे ऊंचा दरे થતા વધારાને ફુગાવારૂપી ભાવ વધારો કહેવામાં આવે છે, જે સમસ્યારૂપ છે। મિત્રો દુનિયાનો એક દેશ છે ઝિમ્બાબ્વે, એની અંદર અત્યારે જબરદસ્ત ફુગાવો છે। એની અંદર જે બ્રેડનું પેકેટ હોય એને લેવામાં માટે પણ લોકોને લાખો રૂપિયા ખર્ચવા પડે, નવાઈ લાગશે, પણ સૌથી વધારે ફુગાવો એ દેશની અંદર છે એવું અર્થતંત્ર કહે, એવું આંતરરાષ્ટ્રીય સ્તરે કહેવામાં આવે છે। કહેવાનો તાત્પર્ય એ છે કે લોકોને નાણાં વધારે ખર્ચવા પડે છે અને એ લોકો જે છે ને વસ્તુ જે છે એ કેવી મળે છે, ઓછી। પહેલાના સમયમાં એવું કહેવા દો કે ખિસ્સામાં નાખી અને આપણે નાણાં લઈને જઈએ અને થેલો ભરી અને આપણે વસ્તુ લઈને આવતા હતા। આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, થેલો ભરી અને નાણાં લઈને જઈએ અને ખિસ્સામાં ભરી શકાય એટલી વસ્તુ આવે છે, મતલબ થોડી વસ્તુ લેવા માટે આપણે ખર્ચ વધારે કરવો પડે છે, જેને ફુગાવાજન્ય સ્થિતિ તરીકે ઓળખે છે। ફરીવાર જોઈએ આગળ તો અર્થતંત્રમાં ચીજ વસ્તુ કે સેવાની ભાવ સપાટીમાં એકધારે રીતે અને સતત ઊંચા દરે નોંધપાત્ર રીતે વધારો થતો હોય ત્યારે તાત્કાલિક ચીજ વસ્તુ અને સેવાનો કુલ ઉત્પાદન વધતું નથી, પરંતુ નાણાનો પુરવઠો ઝડપથી શું થાય વધે છે। ફરીવાર તો કે ચીજ વસ્તુ અને સેવાની ભાવ સપાટીમાં એકધારો દરે વધારો થતો જાય તો સ્વાભાવિક છે કે એ જ વખતે નવી ચીજ વસ્તુ કે નવી સેવાનો તાત્કાલિકપણે સર્જન થવાનું નથી, અને એને કારણે લોકો જેને વસ્તુની જરૂર છે એ વસ્તુ લેવા માટે એ લોકો વધારે નાણાં ખર્ચશે અને એ વસ્તુ પ્રાપ્ત કરશે। તો આ રીતે ભાવ જે છે એ સતત શું થતો જાય, વધતો જાય। તો આમ ખૂબ વધારે પડતો નાણો થોડીક વસ્તુ પાછળ પકડવા માટે એની પાછળ દોડે છે। આવી ભાવવૃદ્ધિની પરિસ્થિતિ જે છે એને ફુગાવાજન્ય પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે વધારે પડતું નાણું બજારમાં થોડી વસ્તુ જે છે એને પ્રાપ્ત કરવા માટે એની પાછળ દોડે છે, જેના માટે આપણે ફુગાવાજન્ય પરિસ્થિતિ એવો શબ્દ આપણે ઉપયોગમાં લઈએ છીએ। ત્યારબાદ વાત કરી ભાવમાં થતી મોટી ઉથલપાથલ, લોકોના ખર્ચ આવક અને નાણાના પુરવઠાને અસ્તવ્યસ્ત કરી અર્થતંત્રમાં અસંતુલન સર્જે છે ત્યારે ભાવ વૃદ્ધિ અર્થતંત્રના આર્થિક વિકાસ માટે સમસ્યારૂપ બને છે। જ્યારે ભાવની અંદર અચાનક જ વધારો થઈ જાય તો એવા વખતે વ્યક્તિઓ જે છે એનું જે બજેટ છે, આવક અને ખર્ચનું જે સંતુલન છે એ સ્વાભાવિક છે કે બગડી જાય। માની લઈએ કે આપણા ઘરની અંદર આપણા 20,000 રૂપિયામાં મહિનાનો ખર્ચ આપણે ચાલતો હોય, તેલના ભાવ વધે, ગેસના બાટલામાં ભાવ વધે, એના પછી લાઇટ બિલ જે છે એનો ખર્ચો વધે, તો સ્વાભાવિક છે કે આપણી આવક જે છે એના કરતા ખર્ચ જે છે એ વધી જાય। એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આ રીતે દેશની અંદર પણ જ્યારે પુરવઠા કરતા માંગ વધી જાય એવા વખતે દેશનું અર્થતંત્ર જે છે એને નુકસાન થાય છે। તો આ રીતે જોઈએ કે ભાવ વૃદ્ધિ જે છે એ અર્થતંત્રના આર્થિક વિકાસ માટે સમસ્યારૂપ બને છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રથમ નંબરનો લેક્ચર જોયો, ચેપ્ટર નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ। આવનાર લેક્ચરની અંદર આપણે ભાવ વધારાના કારણો જોવાના છે, અને એ કારણો જે છે એ કદાચ એવું બનશે કે આપણે બે ભાગમાં જોવા પડશે। કારણ એક જ છે કે લગભગ 7-8 કે 9 જેવા મુદ્દા છે, એટલે આપણે એક જ લેક્ચરમાં કદાચ કવરઅપ ન થાય, આપણે ભલે એના માટે બે લેક્ચર લેવા પડે તો પણ આપણે તૈયાર છીએ। રિવિઝનના ભાગ સ્વરૂપે એક વખત આ જે પ્રશ્નો અત્યારે આપણે બોર્ડ ઉપર શીખ્યા છે એને તમારે તમારી નોંધપોથીની અંદર લખવાના રહેશે। આપ સૌનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।